પણ સ્વામિનારાયણ પોતે પણ અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છે, છતાં પણ એને ગરીબોની સેવા કરવામાં એક સંત હતા, માંદા પડ્યા અને એની સેવા પોતે મહારાજ ભગવાને પોતે કરી. એટલે આપણે એવો આદેશ કર્યો છે કે તમે ગરીબોની સેવા કરતા રહેજો. હવે એને માટે અમે નક્કી કર્યું કે ગરીબોને આપણે કોઈ પણ રીતે એની આપત્તિ દૂર કરવી અને એને નિરોગી કરવા, એનો આપણે ખર્ચો જે થશે તે મંદિર સંસ્થા ભોગવશે, અને તેમાં પણ મોટા મોટા ઓપરેશન જેવું હશે તો એનો ખર્ચો પણ બધો સંસ્થા ભોગવશે. મોટો ઉત્સવ થશે, હજારો માણસો આવશે, બધાને ઉત્સવમાં આમંત્રણ આપ્યું છે અને આપી છે, અને જેટલા સારામાં દા કેમ્પમાં જેટલા દર્દીઓ લાભ લે એટલો અમને આનંદ થશે. સ્વામી પૂજ્ય ધર્મનંદન દાસજી મહારાજ, સર્વે પૂજ્ય સંતગણ, આપ સ્વામિનારાયણ પરંપરાના કોઈ પણ કાર્યક્રમો જુઓ, આવી સામૂહિક ચેતનાના દર્શન થાય, એનો અર્થ એ થયો કે આ દેશની એક ચેતના જગાવવાનો એક સંતો દ્વારા અદભુત પ્રયાસ થઈ રહ્યો છે. 20મી સદીના ઉત્તરાર્ધ અને 21મી સદીના પ્રારંભમાં ફરી એકવાર આ ચેતનાનો પુનરુદ્ધાર થયો છે. મને ખાતરી છે 21મી સદી હિન્દુસ્તાનની સદી બનવા માટે આ પાયાનું કામ થઈ રહ્યું. સૌને જય સ્વામિનારાયણ. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માંકડ. આજે વાત કરીશું સાવધાન. શું આપણને કાદવ, કીચડ અને કાયાવાળું પાણી પીવડાવાય છે? જોઈશું ભુજ નગરપાલિકાના શાસકોના પાપે પ્રજાની પરેશાનીનું જીવંત ઉદાહરણ. આ તે કેવું પાણી! બોગસ મંજૂરીના કારણે ફરી ભાડા ચર્ચામાં. ભુજના એન્જિનિયરે ભાડાના કરેલા બોગસ સહી સિક્કા સાથે જાતે જ મેળવેલી મંજૂરીએ સર્જો ખળભળાટ. પણ શરૂઆત કરીએ સમગ્ર રાજ્યમાં અને દેશમાં ખળભળાટ સર્જતા નિવૃત્ત ફોજીના બોગસ દસ્તાવેજોના ચકચારી સમાચારથી. જોઈશું ભારતીય સેનાની આંખમાં ધૂળ નાખીને લશ્કરમાં ન ગયા હોવા છતાંય નિવૃત્ત ફોજીના કાગળો બનાવી નોકરી આપવાનું કૌભાંડ. ખોટા ધંધાઓ કરનારા કોઈને પણ મૂકતા નથી, લશ્કરને પણ નહીં. સહેજ વિસ્તૃત વાત કરીએ તો ગાંધીધામ એસઓજીએ તિલારામ ખેતારામ જાટ અને સતીશ હરદમસિંહ ચૌધરી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સોએ આર્મીના બોગસ દસ્તાવેજો બનાવીને અન્ય 10 જેટલા શખ્સોને નિવૃત્ત આર્મીમેન તરીકે નોકરી મેળવી આપી હતી. આ અંગે વધુ માહિતી આપતા એસઓજીના પીએસઆઈ આર કે ધુરિયા. એસઓજી ટીમને એ પ્રકારની એક ઇન્ફોર્મેશન બાતમી મળેલી કે ગાંધીધામના મચ્છુનગર ખાતે બે ઇસમો છે, જે આર્મી એક્સમેન જે હોય છે, એક્સ સર્વિસમેન, એની ડિસ્ચાર્જ બુક બનાવી દે છે અને એના આધારે સિક્યુરિટીમાં અલગ અલગ જગ્યાએ ડુપ્લિકેટ ડિસ્ચાર્જ બુકોના આધારે સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે એવી માહિતી મળેલી, જેના આધારે તિલારામ ખેતારામ જાટ અને સતીશ હરદમસિંહ ચૌધરી બંને મૂળ રાજસ્થાનના છે, અત્યારે અહીંયા ગાંધીધામ મચ્છુનગર ખાતે રહે છે, એ બંનેને પકડી અને એમની ઝડપી કરવામાં આવી. જેમની જોડેથી આર્મીની ડુપ્લિકેટ કુલ બંને જોડેથી 5 ડિસ્ચાર્જ બુક મળી આવેલી છે અને અન્ય 10 ઇસમોની ડિસ્ચાર્જ બુક એમણે બનાવી દીધેલી છે, જેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે. આ બંને ઇસમો અને અન્ય 10 એમ કુલ 12 ઇસમો વિરુદ્ધ આઈપીસી કલમ 120B, 465, 468, 471, 140, આઈપીસી 34 મુજબ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે. આગળની તપાસ નોકરી મેળવનારાઓ વ્યૂહાત્મક સ્થળોએ નોકરી કરતા હતા. પીએસઆઈ ધુરિયા કહે છે કે આ ષડયંત્ર ચોંકાવી મૂકે તેવું છે. વિગત તો ગંભીર જ છે, કેમ કે આપણે કચ્છ જે સરહદી જિલ્લો છે અને ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે અને જે આ ડુપ્લિકેટ સર્વિસમેન એક્સ સર્વિસમેન હોય છે
એને પગાર વધારે મળતો હોય છે, એના કારણે આ લોકો ડુપ્લિકેટ એના આધારે બનાવે છે અને ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન પર આ લોકો ગાર્ડ તરીકે નોકરી કરતા હોય છે, જે ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબત છે. આવનારા સમયમાં તમામ કંપનીઓમાંથી અને વાઇટલ ઇન્સ્ટોલેશનમાંથી ઇન્ફોર્મેશન મંગાવવામાં આવશે અને આવા જે જે લોકો હશે એ તમામને શોધી કાઢી એમના પણ આ ગુના દરે કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકી અન્ય 10 ઇસમોની પૂછપરછ ચાલુ છે, જેની આગળ જતા કાર્યવાહી કરવામાં આવશે. ઘોડેસવારી શીખવી હવે છે સહેલી. ઇકવિન હોર્સ રાઇડિંગ ક્લબ ભુજ દ્વારા ઘર આંગણે ઘોડેસવારી શીખવવાનો શાનદાર પ્રારંભ. સાહસિકતા, એકાગ્રતા, સ્ફૂર્તિ સાથે ઘોડેસવારીની તાલીમ આપને બનાવે છે પડકારોથી સજ્જ. રિટાયર્ડ માઉન્ટેડ પીએસઆઈ પીએસ ઝાલાના માર્ગદર્શન તળે પદ્ધતિસર અશ્વપાલન તાલીમ તેમજ ઘોડેસવારી સાથે સંકળાયેલી વિવિધ રમતગમત વિશેની સમજ. માત્ર 3 માસની તાલીમ માટેના આ કોર્સમાં બાળકો, યુવતીઓ, યુવાનો અને 50 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિઓ જોડાઈ શકે છે. બાળકો માટે ખાસ પોની હોર્સ દ્વારા હોર્સ રાઇડિંગ ટ્રેનિંગ, પૂછપરછ, માહિતી અને હોર્સ રાઇડિંગ ક્લબના મેમ્બર બનવા માટે આજે જ સંપર્ક કરો. ઇકવિન હોર્સ રાઇડિંગ ક્લબ મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ પાસે સંજોગનગર ભુજ. દશરથસિંહ રાણા મોબાઈલ નંબર 9825305217. વેકેશન બેચ માટે ખાસ કન્સેશન. ઇકવિન હોર્સ રાઇડિંગ ક્લબ, કચ્છની સૌપ્રથમ હોર્સ રાઇડિંગ ક્લબ. હવે વાત મારા, તમારા, આપણા પરિવારના આરોગ્ય સાથે ચેડા કરતા આપણા શાસકોની. અમે આપને બતાવીશું દિલને હચમચાવી દે એવું સત્ય. આ તે કેવું પાણી આપણને પીવડાવાય છે? પ્રજા માટેના કડવા પ્રશ્નોથી શાસકોને શા માટે ગુસ્સો આવે છે? જો તમે સંસ્કારનગર, જાદવજી નગર, ઉમેદનગર કોલોની, દ્વિધામેશ્વર કોલોની કે બેન્કર્સ કોલોનીમાં રહેતા હો તો આ સમાચાર આપના માટે આઘાતજનક છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ દૂષિત પાણીના વિતરણને મુદ્દે બોલાવેલી તડાપીટ પછી શિવકૃપાનગરના ટાંકાની હાથ ધરાયેલી સફાઈનું આદર્શ છે. અત્યંત ધૂળિયું આવું પાણી આપણને ભુજ નગરપાલિકાના ભાજપાના શાસકો દ્વારા વિતરિત કરાતું હતું. તેમાં છેલ્લા 1.5 મહિનાથી તો પાણી એટલું બધું દૂષિત હતું કે લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા. વિપક્ષના હોબાળા અને મીડિયાના અહેવાલો પછી જાગેલા ભાજપાના શાસકોએ અંતે ટાંકાની સફાઈ તો કરી, પણ પ્રજા માટે આઘાતજનક સત્ય બહાર આવ્યું. ખરેખર આવું ગંદુ પાણી 1.5 લાખથી વધુ લોકોને વિતરિત કરાતું હતું. પોતાની ફરિયાદ સાચી છે એવી લાગણી અનુભવતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ મીડિયાએ પણ નિષ્પક્ષ અને નિડરતાથી દૂષિત પાણીના સમાચારો દર્શાવ્યા તેનો ઉલ્લેખ કરી ભાજપાને ચાબકા માર્યા હતા. પ્રજાના સાચા પ્રહરી તરીકે આપ સૌ મીડિયાના મિત્રોએ જે રીતે પ્રજાજનના હિત માટે જે પાણીના ટાંકાને શિવકૃપાનગરને અવારનવાર પ્રજા સમક્ષ સાચી વસ્તુ બતાવી અને આ તંત્રનું જે ધ્યાન દોર્યું છે, અને હું તો એમ કહીશ કે એમની તમે સવાર પાડી છે, ખરેખર આપ સૌ આના સાચા હકદાર છો. હું આપ સૌનો પ્રજાજનો વતી પણ ખૂબ ધન્યવાદ કરું છું કે આપે જ્યારે અમારી સાથે આવી અને આ શિવકૃપાનગરના ટાંકામાં કઈ જાતનું પાણી આવે છે, કેવું ખરાબ પાણી છે, અને આ ટાંકો છેલ્લા કેટલા વર્ષોથી, મને લાગે છે કે ઓછામાં ઓછા 6-7 વર્ષથી વધુ સમયથી પણ આ પાણીનો ટાંકો સાફ થયો નથી. આની અંદર જ્યારે આપણે જોયું ત્યારે, જ્યારે એક તળાવનું પાણી કઈ રીતે હિલોડા લેતું હોય એ રીતે આ તળાવના પાણી જેવું પીળું પાણી, આવું પાણી જો પ્રજાજનો પીતા હોય ત્યારે આનાથી ઘણા બધા પાણીજન્ય રોગો પણ થઈ શકતા હોય છે. માં આશાપુરાની ભગવાન સ્વામિનારાયણની મહાદેવની કૃપાથી આવા કોઈ બનાવો બન્યા નથી, માટે આપણે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ તંત્રની બેદરકારીથી આપણે બચી શક્યા છીએ. હવે જ્યારે પાણીનો ટાંકો આજે સાફ થઈ રહ્યો છે ત્યારે એકદમ ચોખ્ખો પાણી સાફ થઈ અને ફરીથી ભારા પરનું કે બીજું કોઈ પણ કચરાવાળું પાણી
આની અંદર ના આવે અને ઉપરના જેટલા પણ ખુલ્લા ઢાંકણાઓ છે એ ઢાંકણાઓ તાત્કાલિકપણે બંધ કરી અને આની અંદર જે કચરો આવતો હોય એ પણ આ ઢાંકણાઓ ખુલ્લા ઢાંકણાથી અંદર ન પ્રવેશે એની પણ તકેદારી રાખવી એ નગરપાલિકાનું કામ છે. આવું ગંદુ પાણી શિવકૃપા નગરનો ટાંકો સાફ કરવામાં બેદરકારી કોની હતી? નવી ભારા પર પાણી યોજનામાં લાલ પાણી શા માટે વિતરિત કરાતું હતું? પ્રજાના આરોગ્યને ભોગે દૂષિત પાણીનું વિતરણ કરવાની બેદરકારી બદલ ભાજપના શાસકો જવાબદાર છે. હા, મીડિયાએ સ્પષ્ટ સવાલો કર્યા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ગુસ્સે ભરાયા. સાંભળો પ્રમુખ હેમલતાબેન ગોરનો ગુસ્સો, હાસ્યાસ્પદ ખુલાસો અને કબૂલા. હા, લાલ પાણી પણ વિતરણ કરાતું હતું. આશરે આવે જે સમય હશે ટાંકો સફાઈ થાય છે એ મહત્વનું છે. ટેસ્ટિંગ બૂથ આપણે ચાલુ કરાવ્યું હતું, હવે એમાં એક બોરમાં માટીનો પાણી મિક્સ થયો એટલે અહીંયા જે આપણે આ પાણી આ ટાંકામાં લીધું એના કારણે આ ટાંકામાં માટી છે એટલે બાકી પાણીમાં બીજું કાંઈ નથી. પાણીની અંદર માટીનો ભાગ આવ્યો એના કારણે આપણે જે સમાચાર મળ્યા એટલે હમણાં આપણે ભારાપરનું પાણી બંધ કરાવ્યું છે. આપણે એ પાણી બંધ કરાવ્યું છે અને ત્યાં પણ ટાંકાની સફાઈ ચાલુ છે. આજે અહીંયા પણ શ્રીકૃપાનગરનો ટાંકાની સફાઈ ચાલુ છે એટલે આગામી સમયમાં ચાલુ થશે ભારાપરનું પાછું પાણી. હા, ત્યાંથી જે સફાઈ થઈ જશે અને પાણી આપણે જોઈ લઈશું, સારો ચોખ્ખો પાણી મળશે એટલે આપણે પાણી પાછું ચાલુ કરીશું. કેટલા કેટલા રેડિયસ વાળું પાણી છે ભારાપરનું? અત્યારે ચાલ મને લાગે છે કેટલા છે 2100 ટેરિસ છે એટલે કદાચ અંદાજી એટલે અંદાજી છે ટેરિસ નો મને ખ્યાલ નથી. જે અંદાજી હોય એવો તમે અમારા ઇન્જિનિયર ને પૂછી લેજો. 2100 ટેરિસ વાળું પાણી તો પી જ ન શકાય, લોકો કેવી રીતે પી શકે? અમારા ઇન્જિનિયર ને તમે પૂછી લેજો જે ટેરિસ હોય. કારણ કે મેઇન વિષય અમારા હોટલ સપ્લાય નું છે. અત્યારે ટાંકો અમે સફાઈ કરવા માટે અમારી રજૂઆત હતી, અમે આજે ટાંકો સફાઈ કરાવીએ છીએ. આજુબાજુના વિસ્તારના લોકોને સારો પાણી મળશે એવું ખાતરી આપું છું. અહીં પ્રશ્ન ભુજ નગરપાલિકાના ભાજપના નેતાઓ સામે પણ છે. દૂષિત પાણી જ્યાં વિતરિત થતું હતું એ વિસ્તારમાંથી શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજા, ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, કચ્છ ભાજપના પ્રવક્તા ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર પણ ચૂંટાયા છે. છતાંય તેઓ પ્રજાના પ્રશ્નો માટે મૌન કેમ રહ્યા? અહીં વિપક્ષ કોંગ્રેસે જે રીતે દૂષિત પાણીના મુદ્દે ભુજ નગરપાલિકાની પોલમ પોલ પાદરી કરીને દાખવેલ જાગૃતિ આવકારદાયક છે. કેડિસ કેમ્પસ નર્સરી અને પ્લેહાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે એમને અપાય છે વહાલ અને મમતા ભરી ભાવચર, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર. અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ. નાના બાળકોની, ઘર પરિવારની, વાલક ભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લેહાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લેહાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુંદ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90 997 37 364, ફોન નંબર 02832 231 380. અમારી બીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લેહાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 9099037364. જીનાલી શાહ, 9033903392. અમારી ત્રીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, સન સિટી, નુરાની રોડ, મહાદેવ નગર, વાલદાસ નગરની પાછળ. એડમિશન માટે સંપર્ક કલ્પના શાહ, 90 997 37 364. રમીલા ભાનુશાલી, 90 994 23 294. વાત ભાડાના બોગસ મંજૂરીના કિસ્સાની. જોજો હો તમારી જાણ બહાર
એન્જિનિયરે મેળવેલી મંજૂરી સાચી તો છે ને, લાખો રૂપિયા ખર્ચીને બનાવેલ મકાન કે દુકાનની મંજૂરી જો બોગસ નીકળે તો? અત્યારે સમગ્ર ભુજમાં ભાડાની બોગસ મંજૂરીના કિસ્સાએ ચકચાર સર્જી છે. ભુજના અનમ રિંગ રોડ ઉપર થઈ રહેલ બાંધકામ સંદર્ભે ફરિયાદને પગલે ભાડાએ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભાડાના ટાઉન પ્લાનર શ્રી યાદવ, મદદનીશ ટાઉન પ્લાનર શ્રી મયાત્રા અને ચેરમેન કિરીટ સોમપુરાએ હાથ ધરેલી તપાસમાં અશફાક ઇસ્માઇલ સોનેજી નામના એન્જિનિયરે બોગસ સહી સિક્કા દ્વારા જાતે જ મંજૂરી લઈ લીધી હોવાનું ખુલ્યું છે. ચેરમેન કિરીટ સોમપુરાએ પોલીસ ફરિયાદની ચીમકી ઉચ્ચારી છે. ભૂતકાળમાં એક કે બે આવા પ્રકરણો સામે આવેલા હતા ત્યારે એ માફી માગી ગયો અને જેમ જેમ ને બાંધકામ પણ નહોતું થયું ને એને ફાડી નાખ્યા પ્રકરણ. પણ હવે એક બે મહિની વૃત્તિ હતી ને આ તો નજર સામે આવી ગયું ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ એક બહુ ગંભીર પ્રકારનો ગુનો છે, કારણ કે અધિકારીઓની સહી કરી છે અને ભાડાના સ્ટેમ્પ લગાડ્યા છે. હવે સ્ટેમ્પ સ્વાભાવિક છે, અગાઉ પણ આપના માધ્યમ દ્વારા મેં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પરિવારની જેમ લાયસન્સવાળા એન્જિનિયર અને સર્વેયરોને સ્ટાફ દરરોજ એકબીજા પાસે હડતા મળતા હોય, હળીમળીને કામ કરતા હોય, એટલે પરિવારની ભાવનાની દ્રષ્ટિએ જે સ્ટેમ્પ મારવા આવે કે ફાઇનલ પ્લાન થઈ ગયો ને ફાઇનલ કોપી લઈ આવો, એટલે ફાઇનલ કોપીમાં અમે પહેલાં રફ કોપી હોય બીજી કોપી હોય સુધારા વધારા થઈને પછી OCFC માટેની નકલ માંગતા હોય પ્લાન. એ પ્લાન લઈ આવીને સિક્કા હોય એટલે સર્વેર પોતે સિક્કો મારી દે, એક સ્વાભાવિક છે, એમાં કોઈને વેમ પણ ન જાય એકબીજામાં. ત્યારે આ એન્જિનિયરે જે સ્ટેમ્પ માર્યો છે એ સ્ટેમ્પ પણ અહીંનો છે કે બહારનો છે પણ એક, કારણ કે આજે ખ્યાલ ડુપ્લિકેટ બધું થાય છે, ખબર ન પડે એવું ને એવું લાગે, તો એ પણ એક પ્રશ્ન ઊભો થાય. એણે બીજા વાર સ્ટેમ્પ બનાવી તો નથી નાખ્યા ને, પોતા પાસે રાખી દીધા હોય. અને જો આ અમે આગળ કડક કાર્યવાહી ન કરીએ તો કદાચ લાયસન્સ રદ કરવાનેથી અમે સીમિત રહીએ, તો એ બીજાના નામથી પણ સિક્કા મારીને કરવા તૈયાર થઈએ. એટલે અમે આમાં બહુ કડક કાર્યવાહી કરવાના છીએ અને જે કંઈ નિયમ પ્રમાણે ફરિયાદ થાય એ ફરિયાદ પણ કરશું. અને ભવિષ્યમાં આ જાતનું પ્રકરણ ન બને, કારણ કે જેટલી હું તો આજે ચેરમેન છું, બે વર્ષ ત્રણ વર્ષ ચાર જે કંઈ પાર્ટી મને નિયુક્ત કર્યા છે, પણ ભવિષ્યમાં ભાડાનું તંત્ર બહુ સ્વચ્છ અને પારદર્શકતા હાલે, અધિકારીઓ પણ નિશ્ચિંત રહે અને તમામ લોકો જે પછી એન્જિનિયર હોય કે જે લોકો ખોટું કરવાની મનોવૃત્તિ ધરાવતા હોય એ લોકો પણ દબાવ મારે. ભાડાના લાયસન્સવાળા એન્જિનિયર મને લાગે છે કે 200 આસપાસ ફૂલ લાયસન્સ અત્યાર સુધી લઈ ગયા છે, 175 કે 70, એમાં પછી બી સિવિલ આર્કિટેક્ટ ડિપ્લોમા તમામ જાતના અલગ અલગ 170 લાયસન્સ ધારકો અમારી પાસે એન્જિનિયર આર્કિટેક્ટ છે. આ કિસ્સો બહાર આવ્યા પછી અમે એને ખુલાસા માટે જે તક આપવી પડે, જે જવાબ માગવાની, એ તક પણ આપી છે, જવાબ પણ આપી ગયા છે. અને હવે આગળની અમે કાર્યવાહી, જે કાયદાકીય કાર્યવાહી માટે ચોક્કસ આગળ વધશું. આ બાંધકામ જ્યાં થયું એ વિસ્તારમાં જ્યાં નિયમોનો ભંગ થયો આપની દ્રષ્ટિએ કેટલું હાનિકારક થઈ શકે? ખૂબ હાનિકારક છે, કારણ કે એન્જિનિયરે તો ખોટું કર્યું. એન્જિનિયર એટલે એક ટેકનિકલ માણસ અને જેના ઉપર ભૂકંપ પછી સારા બાંધકામ થાય. ભૂકંપ પહેલાં આપણે ખબર છે 2000 ભૂકંપ આવ્યો 2001 ત્યારે કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ હતી ને સંકળાશ અને ખરાબ બાંધકામ ગલીઓ સાંકડી એમાં આપણે ખૂબ નુકસાન વેઠવું પડ્યું હતું. ગામતળમાં આપણે 80% મૃત્યુ ગામતળનો હતો આપણો ગામમાં. એ જ ગામમાં જો આ રીતે આડેધડ નિયમ વિરુદ્ધના બાંધકામ થાય તો મને લાગે છે કે પાછું આપણો જે ઇતિહાસમાંથી શીખવું જોઈએ આપણે એ શીખીએ નહીં, અને આ જ પ્રમાણે કરતા રહીએ તો ભવિષ્યમાં ભૂકંપમાં પાછી ભુજ શહેરને આવું કરતાં આનાથી વધારે નુકસાન વેઠવું પડે. એટલે એન્જિનિયર થયેલા વ્યક્તિએ, ટેકનિકલ અને આવા ડિગ્રીધારી વ્યક્તિઓએ તો ભુજ શહેરની સામાજિક રીતે પણ ચિંતા કરીને ખોટું કામ ના કરવું. એન્જિનિયર સામે શું પગલાં લીધા છે અત્યાર સુધી અને અન્ય જે એન્જિનિયરો છે એને આ કિસ્સામાં, આ કિસ્સાને ધ્યાને લઈને શું તપાસ કરવા? અને એનું નામ શું છે? હા, અશફાક સોનેજી નામ છે. અમે એની પાસે એના જવાબ જે નિયમ પ્રમાણે લેવો લઈ લીધો છે. તાત્કાલિક અસરથી લાયસન્સ અમે રદ કરી નાખ્યું છે અને નોટિસ બોર્ડ ઉપર અમે લગાડવાના છે કે આ એન્જિનિયર લાયસન્સ અમે રદ કરેલું છે. હવે પોલીસ કાર્યવાહી માટે અમે ગંભીર છીએ. ભૂકંપ પછી ભુજમાં અનેક બાંધકામો થયા છે, તેમાં કોમર્શિયલ વિસ્તારોમાં જે રીતે નિયમોને નેવે મૂકીને બાંધકામ થઈ રહ્યા છે તે ચિંતાજનક છે. ભાડામાં 250 જેટલા એન્જિનિયર રજિસ્ટર્ડ છે.
ભુજ આર્કિટેક્ટ અને એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ સતીશ દાવડા કહે છે કે બોગસ સહી સિક્કાનો આ કિસ્સો અમે વખોડીએ છીએ. મને લાગે છે કે જે એન્જિનિયર વાળો કિસ્સો બહાર આવ્યો છે ને, એના કારણે લોકોમાં જે એન્જિનિયરો પ્રત્યે વિશ્વાસ હોય કે ઓથોરિટી પ્રત્યેનો વિશ્વાસ હોય તો ડગમગી ગયો છે. તો એ લોકોને પણ એમ થાય કે અમારી મંજૂરી જે એ ઓરિજિનલ તો હશે જ ને એમ. પણ મને એવું લાગે છે કે જે સ્ટાન્ડર્ડ એન્જિનિયરો છે બધા, કે જે લોકો વ્યવસ્થિત છે, એટલે એજ્યુકેટેડ લોકોને આવું કરવું ના જોઈએ. ભાઈ એ ભાઈએ કર્યું છે કે નહીં એ આપણે અત્યારે તો ન કહી શકીએ, પણ એના કારણે લોકોમાં વિશ્વાસ ડગી જાય છે એ શ્યોર છે. એમ મને એવું લાગે છે કે જે અત્યારે બાંધકામો ગેરકાયદેસર જે થઈ રહ્યા છે, એમાં આપણે ડીપીની વાત કરીએ કે ગામતળથી બહાર, એમાં તો બહુ પ્રોબ્લેમ નથી. પણ ગામતળમાં જે હજુ બી નાની શેરીઓ છે કે જ્યાં 3 મીટરના રોડ છે, 4.5-6 મીટરના રોડ છે, ત્યાં સેટબેકમાં જે બાંધકામ થાય છે એ ખતરનાક છે. અહીં પ્રશ્ન ભાડાના વહીવટ સામે છે. આવી તો અનેક ફરિયાદો લોકોએ કરી છે, પણ ભાડાના ટાઉન પ્લાનર હોય કે ચેરમેન, કોઈને પણ તપાસમાં રસ નથી. ભ્રષ્ટાચારની ગંગામાં તરબોળ ભાડાની ઇમેજ સુધારવામાં ચેરમેન કિરીટ સોમપુરા નિષ્ફળ રહ્યા છે એ કડવું સત્ય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પણ અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છે, છતાં પણ એને ગરીબોની સેવા કરવામાં એક સંત હતા, માંદા પડ્યા અને એની સેવા પોતે મહારાજ ભગવાને પોતે કરી. એટલે આપણે એવો આદેશ કર્યો છે કે તમે ગરીબોની સેવા કરતા રહેજો. હવે એને માટે અમે નક્કી કર્યું કે ગરીબોને આપણે કોઈ પણ રીતે એની આપત્તિ દૂર કરવી અને એને નિરોગી કરવા, એનો આપણે ખર્ચો જે થશે તે મંદિર સંસ્થા ભોગવશે. અને તેમાં પણ મોટા મોટા ઓપરેશન જેવું હશે તો એનો ખર્ચો પણ બધો સંસ્થા ભોગવશે. મોટો ઉત્સવ થશે, હજારો માણસો આવશે, બધાને ઉત્સવમાં આમંત્રણ આપ્યું છે અને આપીએ છીએ. અને જેટલા સારામાં દા કેમ્પમાં જેટલા દર્દીઓ લાભ લે એટલો અમને આનંદ થશે. સ્વામી પૂજ્ય ધર્મનંદન દાસજી મહારાજ, સર્વે પૂજ્ય સંતગણ, આપ સ્વામિનારાયણ પરંપરાના કોઈ પણ કાર્યક્રમો જુઓ, આવી સામૂહિક ચેતનાના દર્શન થાય, એનો અર્થ એ થયો આ દેશની એક ચેતના જગાવવાનું એક સંતો દ્વારા અદભુત પ્રયાસ થઈ રહ્યો છે. 20મી સદીના ઉત્તરાર્ધ અને 21મી સદીના પ્રારંભમાં ફરી એકવાર આ ચેતનાનો પુનરુદ્ધાર થયો છે. મને ખાતરી છે 21મી સદી હિન્દુસ્તાનની સદી બનવા માટે આ પાયાનું કામ થઈ રહ્યું. સૌને જય સ્વામિનારાયણ. ફરી એકવાર લાલ ગુમ થયેલા કિસાનોએ વીજતંત્ર ઉપર બળાપો કાઢ્યો છે. જો કે ભાજપના ટેકેદાર ભારતીય કિસાન સંઘ માટે મુશ્કેલી એ છે કે તેમની જ સરકાર તેમના જ પ્રશ્નો ઉકેલી નથી શકતી. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, ખેડૂતોના પ્રશ્નો ઉકેલાતા નથી એ હકીકત છે. એટલે જ તો થોડા થોડા સમયના અંતરે ખેડૂતોએ આ રીતે ધરણા કરવા પડે છે. આ દ્રશ્ય વીજતંત્રની વિરુદ્ધ દેખાવ કરી રહેલા કિસાનોનું છે. ભુજની PGVCL કચેરી સામે ભારતીય કિસાન સંઘના કિસાનોએ આ રીતે મોરચો માંડ્યો હતો. વીજ તંત્રને સ્પર્શતા અનેક પ્રશ્નો સંદર્ભે બળાપો વ્યક્ત કરતા ભારતીય કિસાન સંઘે વીજ તંત્રની કચેરીમાં અધિકારીઓ હોતા નથી એવો આક્ષેપ કરીને ખળભળાટ સર્જ્યો છે. ખેડૂતોની રજૂઆત સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્યામજીભાઈ મેયાત્રા, એ PGVCL દ્વારા ખોટી રીતે જે ચેકિંગ કરવામાં આવ્યું છે એના માટેનું આવેદનપત્ર છે, અને જે જૂના કેસ છે એમાં પણ ખોટી રીતે ખેડૂતોને ચેકિંગ શીટ બનાવી હતી, એની આજ 2 વર્ષથી અમે રજૂઆત કરી છે રહ્યા. પણ હજી સુધી આ બાબતે એણે નિર્ણય લીધો નથી અને કચેરીમાં કોઈ અધિકારી હાજર રહેતા નથી. માત્ર ને માત્ર ને ખેડૂતને ચોર સાબિત કરવા માટે આ લોકો ખોટી રીતે જે ખોટી પદ્ધતિથી હમણાંની કચ્છ જિલ્લાની PGVCLની સંકલનની બેઠકમાં એક નિર્ણય એવો લેવાનો હતો કે સ્થળ ઉપર ચેકિંગ શીટ આપવી, અને ચેકિંગ શીટ ખેડૂતનું રેગ્યુલાઇઝ કનેક્શન નીકળે તો 15 પરફોર્મન્સ ભરી આપવાનો. આવી
નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય એના એક્સિયનનો નિર્ણય એસીનો નિર્ણય છે. જો એ એસીના નિર્ણય સામે કંપનીના અધિકારી જે જુનિયર અધિકારી જઈને જે આનો નિર્ણય ઉકેલવા નથી લેતા એટલા માટે થઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને આવતા સમયમાં કચ્છમાં ક્યાંય પણ ચેકિંગ કરવા દેશો નહીં જ્યાં સુધી અમારા જે પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ પ્રશ્નનો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કચ્છમાં ચેકિંગ કરવા આપશો નહીં. આવું અમે કાલે ગાંધીનગરથી રાત્રે અચાનક 10:30 વાગે ખેડૂતોને અમારા જે કાર્યકર્તા મિત્રો છે એમને ફોન કરવાથી જો આટલી કાર્યકર્તાની સંખ્યા થઈ જતી હોય તો આ કંપનીની પીડા અત્યારે વધી છે. અને આ બાબતે કચ્છના આપણા ચૂંટાયેલા ધારાસભ્યને વખતો વખત રજૂઆત કરવા છતાં એક બે વખત ત્યાં કણે ઉર્જામંત્રીને રજૂઆત આ ધારાસભ્યો કરી છે પણ ખાલી પોઝિટિવ બોલવું છે, બાકી ખેડૂતોના કામમાં રસ નથી એવું અમને અત્યારે લાગી રહ્યું છે. 135ની તમને વાત કરું તો 135ની કલમ ઈ હોય કે જે કસ્ટમર હોય નહીં, પોતે ગ્રાહક પોતે હોય નહીં, લંગરિયા લગાવતો હોય એના ઉપર જ 135ની કલમ લગાવવામાં આવે અને એ લાગવી પણ જોઈએ. અમે એની સાથે વિરોધ નથી કરતા કે કોઈ પાવર ચોરી કરતો હોય એની સામે 135ની કલમ ન લાગે. 126ની જે કલમ છે એ ટેકનિકલની ખામીને કારણે કદાચ 2-5 હોર્સપાવર ખેડૂતની મોટર આપણે અહીંયા કચ્છની ભૂગર્ભ પરિસ્થિતિ એવી છે કે રેતી ઉપાડતી હોય તો 2-5 હોર્સપાવરમાં લોડ આવે તો એને 126ની કલમ લગાવવામાં. આ બે કલમની વ્યાખ્યા એ છે ને 135ની કલમ જે અત્યારે કચ્છના ખેડૂતોમાં લાગી છે એ બધાએ પોતાના હોર્સપાવર પ્રમાણે બિલિંગ કરે છે. 80 હોર્સપાવરનું હોય તો 80 હોર્સપાવરનું બિલિંગ આજની તારીખે એડવાન્સ ભરીને ખેડૂતો બેઠા છે, એવા ખેડૂતો ઉપર પણ 135ની કલમ લગાવવામાં આવી છે. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.